સુરતી લોકો એટલે ખાવા પીવાના શોખીન, હાલ જે તહેવારો નજીક આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ આરોગ્ય તંત્ર દ્વારા મીઠાઈઓની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઈકાલ બાદ આજ રોજ પણ શહેરની ઘણી દુકાનોમાંથી ઘારી અને ભૂસાના સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા ચંદી પડવા નિમિત્તે લોકોને ઘારી અને ભૂસા ખાવાનો બહુ શોખ છે, જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ફરસાણો અને મીઠાઈની દુકાનોમાં જે ઘારીઓ અને ભૂસાઓ બનાવવામાં આવી રહ્યા છે તે આરોગ્યને નુકસાનકારક ન હોય તેવી રીતે બનાવવામાં આવે છે કે નહીં તેને ધ્યાનમાં લઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં બીજા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી અને 24 જેટલી દુકાનોમાંથી ઘારી અને ભૂસાના 24 જેટલા સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં કરોડો રૂપિયાના ઘારી અને ફરસાણોનું વેચાણ થાય છે ત્યારે તકેદારીના પગલાં લેવા ખૂબ જ જરૂરી હોય છે, જે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડોક્ટર આશિષ નાયક સાહેબ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીની સૂચનાથી અને ડોક્ટર ઉમરીગર સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી જે ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે એને લઈને જે ઘારી અને ભૂસાનું વેચાણ થતું હોય છે એનું ચેકિંગ હાલ હાથ ધરવામાં આવ્યું છે. કઈ રીતે સેમ્પલો લેવામાં આવતા છે, લેબોરેટરીમાં મૂકવામાં આવતા છે? હાલ ગારીના સેમ્પલ્સ લઈને એને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી. ગઈકાલે કઈ રીતની કામગીરી હતી? ગઈકાલે વિવિધ સંસ્થાઓમાંથી લગભગ 14 સંસ્થાઓમાંથી 24 નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે.